મોરબી પંથકમાં આગના બનાવો સતત વધી રહ્યા છે, જેમાં આજે બપોરના સુમારે રાજકોટ હાઈવે પરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક પ્લાસ્ટિક કારખાના બહાર પડેલા રો મટીરીયલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને ફાયરની 3 ટીમો દોડી આવી હતી. મોરબી રાજકોટ હાઈવે પરના જીઆઈડીસી પ્લોટમાં આવેલ અર્જુન પ્લાસ્ટિક નામની ફેક્ટરી પાસે પડેલા પ્લાસ્ટિકના જથ્થામાં આગ ભભૂકી ઉઠ્યા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની 3 ટીમો સ્થળ પર દોડી જઈને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આગ એટલી વિકરાળ હતી કે ફાયરની ટીમને કાબુ મેળવવા ભારે મથામણ કરવી પડી હતી. તો અર્જુન પ્લાસ્ટિક નામની ફેક્ટરીનો પ્લાસ્ટિકનો જથ્થો બહાર પડ્યો હતો, જેમાં આગ લાગી હતી અને અગાઉ પણ આ સ્થળે આગ લાગી ચૂકી છે. પ્લાસ્ટિકનું રો મટીરિયલ્સ બહાર ખુલ્લામાં પડ્યું હોય છે અને જે બેદરકારીના પગલે આગ લાગી હતી. જો કે આગને પગલે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઘણીવાર આ વિસ્તારના લોકોના જીવ પડીકે બંધાયા હતા. આગ અત્યારે મોરબી રાજકોટ નેશનલ હાઈવે ઉપર સોનમ કારખાનાની સામે જીઆઈડીસી પ્લોટ વિસ્તારમાં લાગેલી છે અને કારખાનાનો પ્લાસ્ટિકનો વેસ્ટેજ તથા સારો બંને માલ એક સાથે જથ્થો હતો તે સળગેલો. અંદાજિત લગભગ 12-15 ટન માલ હતો. કેટલા વાર આગ લાગી છે અને આગ લાગવાનું કોઈ કારણ જાણવા મળ્યું છે કે નહીં? આગ અત્યારે 2 વર્ષ પહેલાં લાગેલી ને અત્યારે બીજી વાર લાગી છે અને આગમાં લાગવાનું કારણ તો હજી અમે જાણ્યું નથી. અમે કોશિશ કરી છીએ, કારણ કે એક ભાઈ કીધું હું પેશાબ કરવા ગયો તો ને આગ લાગી, એટલી વારમાં તો આટલી વિકરાળ આગ પકડે નહીં. એટલે આ માલ જાહેરમાં પડ્યો હતો કે કેવી રીતના પડ્યો હતો? જાહેરમાં પ્લોટમાં પડેલો છે, કારખાનાની અંદર છે ને બહાર જાહેરમાં જ પડે. રવિ મોઠવાણીનો રિપોર્ટ, મોરબી.